जय स्वामीनारायण। विद्यार्थी मित्रों गुड मॉर्निंग। आज आप धोरण 11 कॉमर्स विषय से आंकड़ा शास्त्र स्वाध्याय 3 में विभाग एफ ना दाखला विषय थोड़ी चर्चा करेंगे। आपने गणतरी कर सो पहलो दाखलो छे जेमा कहू छे के एक शाला ना 55 વિદ્યાર્થીના ગુણની માહિતી નીચે મુજબ આપેલ છે, જે આપણને વર્ગ અને આવૃત્તિ દ્વારા આપવામાં આવી છે। એમાંથી બે પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલું કહ્યું છે કે 34% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો પાસ થવા માટેના જરૂરી ગુણ મેળવો। હવે આપણે પાસ કેટલા માર્કસે થવાય એ શોધવાનું, તેનો મતલબ એ થયો કે 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તો કુલ વિદ્યાર્થીઓમાંથી 30% વિદ્યાર્થી નાપાસ થયા છે એનું આપણે આગળ માર્ક શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે એક તો આપણે ક્યુ એટલે કે ચતુર્થકો, બીજા માર્ક છે વિજે દશાંશકો, ત્રીજા છે બીજે શતાંશકો, જે આપણે આગળ જોઈ લીધું। આપણે જાણીએ છીએ કે આ માહિતીના કેટલા ભાગ કરે છે, ચાર સરખા ભાગ કરે, બરાબર છે। દરેક ભાગમાં કેટલા ટકા માહિતી હોય તો કે 25% માહિતી, દરેક ભાગની અંદર 25% માહિતી। બીજે છે માહિતીના કેટલા 10% ભાગ કરે તો એક ભાગ બરાબર કેટલી માહિતી હોય શકે, 10% માહિતી હોય શકે। આ એક ભાગ બરાબર 25% માહિતી હોય શકે। બીજે છે માહિતીના કેટલા 100% ભાગ કરે છે અને એમાં એક ભાગ બરાબર કેટલી માહિતી થાય, 100% અને 100% ભાગ એનો મતલબ કે 1% માહિતી હોય, બરાબર। હવે આપણે આ દોડ ધ્યાન રાખો કે આ દાખલાની અંદર આપણને એમ કહ્યું કે જો 30% વિદ્યાર્થી, પહેલો જવાબ છે 30% વિદ્યાર્થીઓ નાપાસ થાય તો આ 30% વિદ્યાર્થીઓ મારે શોધવા હોય તો આની અંદરથી આ નામ મારે કામમાં નહીં આવે। 25% બે ભાગ ભેગા કરો તો 50% થઈ જાય, પણ હું બીજે શોધી શકું, બીજેમાં એક ભાગ બરાબર 10% છે તો બે ભાગ બરાબર 20%, ત્રણ ભાગ બરાબર 30%, તો હું અહીંયા આગળ મારે 30% શોધવું હોય તો 30% બરાબર કલ્પાવી D3 થાય અથવા P30 પણ શોધી શકું। એક ભાગ બરાબર 1% છે તો 30% બરાબર 30 થાય, તો આ બંનેનું માપ સરખું હશે, બરાબર। એનો મતલબ કે હું D3 શોધીશ કે આ 30% વિદ્યાર્થીઓ નાપાસ થાય તેની ગણતરી મારે કરવી છે તો તેની ગણતરી કરવા મારે શું શોધવાનું છે, તો કે છે કે D3 શોધી લો તો મને મળી જાય। બીજો પ્રશ્નનો જવાબ આપ્યો છે કે જો સૌથી વધુ ગુણ મેળવનાર, સૌથી ટોપ ગુણ મેળવનારના 5% વિદ્યાર્થી ને શિષ્યવૃત્તિ આપવાની હોય તો તેમાં ન્યૂનતમ સૌથી વધુ ગુણ ધરાવતા 5% વિદ્યાર્થીઓમાં એનાથી ન્યૂનતમ ઓછામાં ઓછા આ 5%માં ઓછામાં ઓછા ગુણ ધરાવતા કેટલા વિદ્યાર્થીઓ છે, બરાબર। તો આપણે એ ગુણ શોધવા હોય તો મારે શું કરવું પડે, કુલ માહિતી બરાબર કેટલા થાય
મારી ઉપરના 5% સુખવાર છે તો અહીંયા પણ આ રીતે આપણે માહિતી આપી હોય કુલ ટોટલ આ 100% છે માહિતી તો અહીંયાના ઉપરના 5% ટોપના 5% સુખવાના છે તો આ 5% સુખવા માટે મારે આ ન્યૂનતમ સૌથી વધુ ગુણ ધરાવતા એમાં ન્યૂનતમ ગુણનો આંક કેટલો તો મારે આ શોધવું તો અહીંયા શોધવું હોય તો કુલ માહિતીમાંથી હું અહીંયા P95 શોધી કાઢું તો P95 અહીંયા આવશે તો P95 થી વધુ ગુણ ધરાવતા જે વિદ્યાર્થીઓ છે એ આ 5% માર્ક એનો મતલબ કે મારે બીજા જવાબમાં શું શોધવાનું છે P95 તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર આપણે હમણાં કહ્યું કે બે બાબતોને આવો દાખલો પૂછી શકાય ચલો આપણે D3 શોધો અહીંયા આપણને ખબર છે કે જો આવી રીતે શોધવાનું હોય તો શું શોધવું પડે CF બરાબર સૌ પ્રથમ 4 7 11 અહીંયા 22 ને અહીંયા કેટલા થશે 37 37 માં 9 ઉમેરો 45 45 માં 7 ઉમેરો તો આવશે 52 3 ઉમેરો 50 તો આનો સરવાળો કેટલો હશે 55 હશે n બરાબર 55 લેવો ચલો અહીંયા આપણે વર્ગ આપ્યા છે તો D3 શોધવા માટે શું કરવું પડે પહેલા તો D3 નો વર્ગ નક્કી તો આને નક્કી કરવા માટે મારે શું કરવાનું વર્ગ આપેલો હોય J/10 માં અવલોકનની કિંમત બરાબર છે ચલો જે છે કે 3 હું ડાયરેક્ટ અહીંયા 3 મૂકી દઉં તો પણ ચાલે તો 3 કૌંસમાં n બરાબર કેટલા 55/10 બરાબર 3 ગુણ્યા આને આપણે કહીએ તો 5.5 તો 5 તરી 15 અને 10 એટલે કેટલા આવે 16.5 માં અવલોકનની કિંમત ક્યાં જોવાની CF માં જોતા D3 નો વર્ગ બરાબર કયો તો ધ્યાન રાખો 16.5 ક્યાં સમાયેલા છે 22 તો 22 માં સમાયેલા છે અને માટે એની સામેનો વર્ગ છે એ કયો થયો D3 નો વર્ગ થાય હા હવે આ વર્ગ અહીંયા લખી મૂકવાનો ખાસ ધ્યાન રાખો આ વર્ગો કેવા છે તો નિવારક વર્ગ હોય તો એના બિંદુ પણ એ જ હશે એટલે આપણે એનો એ વર્ગ લખવાનો 20 થી 30 મળે બરાબર અનિવારક વર્ગ હોય તો 0.5 બાદ કરવાના 0.5 ઉમેરીને લખવાના રહેશે ઓકે હવે મારે D3 નો શું કરવાનો બરાબર L વાળું સૂત્ર L પ્લસ C(n/10) માઇનસ CF/F અને ગુણ્યા C ચલો L બરાબર કેટલા રહેવાના તો D3 ના વર્ગની અધોસીમા બિંદુ 20 વત્તા PN/10 આપણે શોધ્યું કેટલું આવ્યું 16.5 માઇનસ CF એટલે કે D3 ના વર્ગની CF હોય એના ઉપરની CF કહેવાય એટલે કે 11 નીચે F બરાબર જે તે વર્ગની આકૃતિ 11 ગુણ્યા D3 ના વર્ગની વર્ગ લંબાઈ કેટલી આવશે 10 તો અહીંયા 20 વત્તા 16.5 માંથી 11 ભાગ્યો તો કેટલા રહેશે 5.5 ગુણ્યા 10 વત્તા તો કેટલા આવે 55/11 બરાબર 20 વત્તા 55/11 એટલે મને મળશે 5
30% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે તો 30% વિદ્યાર્થીઓમાં કેટલા ગુણ 25 ગુણ ધરાવતા વિદ્યાર્થી નાપાસ થાય તમારી પાસે જવાબ માંગ્યો છે કેટલા ગુણે પાસ થાય તો પાસ થવા માટે કેટલા ગુણ જોઈએ 26 ગુણ હોવા જોઈએ બરાબર તો આ 26 ગુણ છે એ આપણો જવાબ છે ઓકે બીજી વાત આપણને બીજું એમ કરવું છે શું કહ્યું છે તો કે છે કે સૌથી વધુ ગુણ મેળવવા ભાગ્યા 3 તો
આગળ 2.5 ભાગ્યા 3 કરું 0.83 મળે એટલે કે sin.83 ગુણ a ની પંચાણ બરાબર 5 બરાબર તો આ ફંક્શન શું બતાવે છે સૌથી વધુ ગુણ ધરાવતા ગુણ મેળવનાર તો ઉપર લખ્યું છે તેમ મેળવનાર વિદ્યાર્થીઓ બીજા દાખલામાં આપણે એવું કહ્યું કે બે બ્રાન્ડના ટાયરોની તેમના આયુષ્ય વિશેની સરખામણી કરવાની છે તો આ માહિતી નીચે પ્રાપ્ત થાય છે અહીંયા આપણને જો વર્ગ આપ્યા છે અને બ્રાન્ડ આપ્યા છે એ બ્રાન્ડના ટાયરોની સંખ્યા અને બી બ્રાન્ડના ટાયરોની સંખ્યા તો આ આપણને બે માહિતી આપવામાં આવી છે સૌપ્રથમ શું વર્ગ આપેલા છે દાખલા નંબર 2 માં વર્ગમાં છે 10 થી 15 15 થી 20 20 થી 25 25 થી 30 30 થી 35 35 થી 40 બરાબર ચલો બ્રાન્ડ A અને બ્રાન્ડ B બે આવી છે પણ ધ્યાન રાખો કે જ્યારે આવવાનું હોય ત્યારે બ્રાન્ડ A માટે એની FI છે બાજુમાં લખી નાખી બરાબર અને આ FI બાજુમાં લખી અને આપણે શોધી કાઢ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવવાનું હોય ત્યારે અહીંયા આગળ બરાબર ત્યાર પછી f શોધીશ આ મધ્ય કિંમત એટલે આપણે શું મળશે f સાઈ ચલો અહીંયા f શું અહીંયા આપણને આ કાપેલો જ છે તો એનો f કેટલો આપેલો છે તો કે 4 7 10 4 7 10 5 3 અને 1 5 3 અને 1 ચલો આનો સરવાળો તો કેટલો થશે 11 21 ને 5 36 ને 4 30
કિંમતે આના ઉપરથી આપણે મળી જશે બ્રાન્ડ એ માટે અહીંયા આપણે ઉપર છે મધ્યકના આધારે કયા બ્રાન્ડના ટાયર વધુ સારા છે એ શોધવાનું એનો મતલબ કે આપેલી માહિતી ઉપરથી મારે મધ્યક શોધવાનો છે તો મધ્યક શોધવા માટે મારે શું જોવું છે FX બરાબર અહીંયા હું FX શોધી કાઢીશ ચલો ત્યાર પછી અહીંયા લખવાનું બ્રાન્ડ તેની F આપણે આવૃત્તિ આપી દીધી છે કેટલી આપી છે તો કે એમાં 5 8 15 લખી નાખો બરાબર 9 6 અને 2 9 6 અને 2 આનો સરવાળો કેટલો તો કે 8 ને 5 13 15 28 અને 9 37 37 ને 6 45 ને 45 આ એક બરાબર 45 આવે બરાબર ચલો હવે આ ઉપરથી આપણે શું મળશે તો કે આનો એફએક્સ મળશે બંને માટે મધ્ય કિંમત સરખી ગણાશે ઓકે તો આપણે આ તો એ શોધવાનું થશે વિદ્યાર્થી મિત્રો આપણે આને નાનું બનાવવા માટે આપણે ડીઆઈ ને કિંમત વાપરી હોય તો એફ બરાબર તો આપણે એફડીએ દ્વારા પણ આ દાખલો કરી શકીએ છીએ તો મધ્ય કિંમત આપણે આપી છે એ પ્રમાણે બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો તો મને આ કિંમત મળી જાય તો 15 ને 10 25 અને 25 ભાગ્યા 2 કરું તો 12.5 એ મને અહીંયા મળશે બરાબર છે હવે એકડ બીજામાં દરેક વચ્ચે અંતર 5 નું છે તો આ 5 નું અંતર મળે 17.5 22.5 27.5 32.5 અને છેલ્લે 37.5 જુઓ આના ઉપરથી આપણે એકડ DI શોધવો પડશે શું કરશું DI શોધી કાઢશું સૌપ્રથમ પછી આપણે કહીએ ના કે DI ની શોધવું હોય ટૂંકી રીતે મધ્ય તો આપણે અહીંયા D બરાબર શું આવે X માઇનસ A અપોન C આવો થાય તો મને D મળે બરાબર માની લઈએ કે આપણે A બરાબર તો હું અહીંયા A બરાબર 22.5 લઈ બરાબર છે તો 22.5 લો તો મને એ શું મળશે ભાઈ પહેલા 12.5 માંથી 22.5 બાદ કરું તો માઇનસ માઇનસ માં મળે 10 અને ભાગ્યા C 5 એટલે કે માઇનસ 10 ભાગ્યા 5 કરું તો મને પહેલામાં મળે માઇનસ 2 જુઓ બીજી વાત દરેક વચ્ચે અંતર સરખું હોય ત્યારે ધારેલા મધ્યકની સામે 0 મૂકી દો ઉપર માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 જેમ હોય તેમ લખ્યા કરો નીચે પ્લસ માં 1 2 ને 3 તો આપણને અહીંયા 3 મળી ગયું બરાબર ચલો અહીંયા આગળ આ કિંમતને હું અહીંયા લખી નાખું ચલો 5 8 15 9 6 અને 2 અને અહીંયા કેટલું લખી નાખું F ચલો આ બંનેનો સર ગુણાકાર 4 ગુણાકાર કેવા આવે એ પ્રમાણે માઇનસ 7 અહીંયા 0 5 એકા 5 3 દુ 6 3 એકા 3 બરાબર આનો સરવાળો તો ધન ધનનો સરવાળો કરો 6 ને 3 9 ને 5 14 14 માઇનસ
માટે બ્રાન્ડ બી માટે તો અહીંયા પણ આપણે કહ્યું કે એફ આપેલું છે ડી તો છે એની ઉપરથી મને શું મળશે એફ ડી બરાબર છે તો એફ ડી બરાબર આ બંને માટે ડી આયા જ બરાબર એટલે એફ ડી 5 ટુ 10 માઈનસ 8 ટકા માઈનસ 15 ગુણ્યા 0 9 ટકા 9 6 ટુ 12 અને 3 ટુ 6 આનો આપણને એફ ડી મળી જાય એફ ડી માં ધનનો સરવાળો 12 ને 21 ને 6 27 માઈનસ 18 કરીશું તો અહીંયા આગળ પ્લસ નિશાની 18 ને કેટલા આવશે 9 27 થશે બરાબર તો આ રીતે આપણે કરીએ હવે બ્રાન્ચ એ માં છે મધ્ય બરાબર ચલો સૂત્ર અહીંયા આગળ મધ્ય એટલે કે એક્સ બાર બરાબર શું આવશે એ વત્તા સિગ્મા એફ ડી અપોન શું આવે ગુણ્યા સી અહીંયા એફ ડી અપોન એન જે છે એન બરાબર આપણે કેટલા લેવાનું જે નીચે આપણે આપેલા છે ચલો અહીંયા એની કિંમત 22.5 જે ધારેલો તો જે છે વત્તા સિગ્મા એફ ડી તો કહે છે કે બ્રાન્ડ એ નો એફ ડી કેટલો આવે છે માઇનસ 1 ભાગ્યા એન બરાબર 30 અને ગુણ્યા સી બરાબર 5 તો અહીંયા શું થશે 22.5 માઇનસ 1 ભાગ્યા 30 ગુણ્યા 5 આમાંથી એક જાય 21.5 ને 5 વડે ગુણ કે બ્રાન્ડ
એના ટાયર પટ્ટા બ્રાન્ડ બીના ટાયર વધુ સુધરાવે છે વધુ સારા છે બરાબર આ 22.33 છે આ 23.5000 કિલોમીટર છે એનો મતલબ કે બ્રાન્ડના ટાયર વધુ સારા છે એમ આપણે કહી શકીએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આને મૂકી જગ્યાએ એફએક્સ થી કરતું હોય તો પણ એફએક્સ માં થોડા ગુણાકાર વધુ હોય આ આપણને ડીઆઈ ની રીતે કર્યું કે જેની અંદર આપણને ગુણાકાર ઓછા થઈ સરળતાથી આપણે આની ગણતરી થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલો ગણી શકીએ મધ્યમના આધારે સરખામણી કીધી હોય તો આપણે મધ્યક શોધવો પડે અને પછી એની સરખામણી કરવાની જેનો મધ્યક મોટો એ વધુ સારો થાય તેમ સરખામણીનો જવાબ આપવો પડે તો આવી રીતે આ સરખામણી થઈ શકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે બે દાખલા છે એમાં ત્રીજો દાખલો બરાબર ત્યાર પછીનો દાખલો જેમાં મધ્યક અને મધ્યક એ તો આપણને આવડે છે તો દાખલા નંબર 3 જો એક કંપનીની દર દર દિવસે વેચાયેલ મોટરોની સંખ્યાની વિતરણ નીચે મુજબ છે આમાં પણ આપણને આપ્યું છે કે 0 થી 10 વર્ગ આપેલા છે 10 થી જોતું રહેવાનું દરેકમાં સરખું હોય એવું જરૂરી નથી 10 થી 15 15 થી 20 પછી 24 પછી 26 અને 28 જો એનો મતલબ કે આપણને આપેલ માહિતી જે છે એ મિશ્ર આવર્તી વિતરણ છે વર્ગો પણ છે ચલ કિંમતો પણ છે સામેની FI આપેલી છે તો FI માં આવૃત્તિમાં કેટલી છે તો કે છે 8, 16, 11, 4 અને 2 બરાબર છે અહીંયા આગળ આપણને એવું કહ્યું કે તે પરથી વેચેલ મોટરોની સંખ્યાનો બહુલક યોગ્ય સૂત્રથી શોધો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે એફએમ વાળું સૂત્ર બહુલકનું છે ક્યારે વાપરવું તો મેં એમાં નોંધ કરાવી હતી કે દરેક વર્ગની વધુ લંબાઈ સમાન હોય અને સૌથી મોટી આકૃતિ એક જ વખત આપે આ બે બે કન્ડિશનો હોવી જોઈએ આમાંથી પણ કન્ડિશન ના હોય તો આપણે એફએમના સૂત્રને વાપરી શકતા નથી તો આના માટે આપણે શું કરવું પડે તો કે છે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો અને આસાદિત સૂત્ર એ આપણને ખબર છે કે ભાઈ તમારે મધ્યસ્થા બહુલક શોધવો છે તો એના માટે કયું થાય 3m - 2s તો મારે મધ્યસ્થ અને મધ્યક બે શોધવો પડે તો આપણે અહીંયા પણ એ બંને શોધીએ સૌ પ્રથમ આપણે અહીંયા શું કરવું પડે મધ્ય કિંમત શોધવી નક્કી તો 0 થી 10 એટલે કે 10/2 કરું મને 5 મળશે બરાબર છે અહીંયા આગળ ત્યાર પછી 15 અને 10 25/2 12.5 મળે અહીંયા શું થશે 35/2 કરો 17.5 મળે 24 ને હવે ધ્યાન રાખો આને ભાગ્યા કરવાની જરૂર નથી જે ચલ કિંમતો આપણને આપેલી છે એ ચલ કિંમતોને જ મધ્ય કિંમત ગણી એટલે કે 24
26 અને 28 તો આ આપણે અહીંયા લખેલી બધી કિંમત એક લઈ લેવાની રહેશે આ બંને ઉપરથી આપણને શું મળશે તો કે fx ની કિંમત મળે તો 8 ગુણ્યા 5 40 12.5 ગુણ્યા 14 12.5 ગુણ્યા 14 કરો તો 175 17.5 ગુણ્યા 16 280 24 ગુણ્યા 11 264 26 ગુણ્યા 4 104 અને 28 ગુણ્યા 56 બરાબર આનો સરવાળો કરવાનો છે આપણે fx ના સરવાળાની જરૂર પડશે f ના સરવાળાની પણ જરૂર પડશે 5 ને 4 12 ને 6 18 ને 5 23 ને 25 2 ને 4 ને 5 ચલો તો અહીંયા n બરાબર એ કેટલા આવશે 55 એ વિસ્તારનો સરવાળો 5 ને 4 9 ને 4 ને 6 19 5 ને 12 ને 20 ને 6 26 ને 5 31 3 ને 4 6 ને 8 ને 9 તો અહીંયા આપણને 919 મળે છે તો બંને ઉપરથી સૌપ્રથમ મારે અહીંયા હજુ આપણે એક જરૂર પડશે શેની તો કે મારે મધ્યસ્થ શોધવાનું છે તો મધ્યસ્થ શોધવા માટે શેની જરૂર પડે ભાઈ CF બરાબર તો CF એટલે કે F નો સરવાળો 8 14 ને 8 22 ને 16 38 38 ને 11 કેટલા થાય 49 અને 4 ઉમેર 53 અને એમાં 2 ઉમેર એટલે થશે 25 ઓકે સારું હવે આપણે બંને શોધી નાખીએ પહેલા તો મધ્યક શોધો મધ્યક x બાર બરાબર સિગ્મા fx અપોન n સિગ્મા fx આપણને મળી ગયું 919 ભાગ્યા n બરાબર 55 એટલે કે x બાર બરાબર કેટલા મળશે 919 એટલે કે 16.71 અહીંયા મને મોટર મળે બરાબર બીજું શોધવાનું થશે મારે શું મધ્યસ્થ મધ્યસ્થ શોધવા માટે શું કરવું પડે વર્ગ આપેલ છે અને અહીંયા ચલ કિંમતો પણ આપી છે જ્યારે આવું હોય ત્યારે પણ મારે મધ્યકનો વર્ગ પહેલા મધ્યસ્થનો વર્ગ નક્કી કરી છે એના માટે મારે શું કરવાનું એન બાય ટુ માં n by 2 એટલે કે 55 ભાગ્યા 2 એટલે કેટલા થાય 27.5 માં અવલોકનની કિંમત ત્યાં જોવાની CF માં જોતા m નો વર્ગ કયો વર્ગ તો આપણે CF માં જોવાનું કે 27.5 શેમાં સમાય છે 38 તો આપણો વર્ગ એ કયો વર્ગ થશે 15 થી 20 નો તો આ n નો વર્ગ થાય તો આપણે અહીંયા લખી દેવાનું કે 15 થી 20 મળે હવે સૂત્ર કે m બરાબર n cos n by 2 minus cf upon f ગુણ્યા c n બરાબર કેટલા લેવાના 15 n by 2 કેટલા મળ્યા 27.5 માઇનસ CF બરાબર શું કરવાનું આની ઉપરની CF એટલે કે 22 ભાગ્યા F બરાબર જે તે વર્ગની આવૃત્તિ 16 અને ગુણ્યા 15 થી 20 એટલે કે 5 બરાબર તો આ રીતે લેતા આપણને અહીંયા કિંમત મળશે એમ બરાબર
15 વત્તા 27.5 માંથી 22 જાય એટલે કેટલા આવે 5.5 બરાબર તો 5.5 ભાગ્યા 16 અને ગુણ્યા 5 ચલો તો 15 વત્તા કરી નાખો 5.5 ગુણ્યા 5 ભાગ્યા 16 કરું તો મને 1.72 મળે છે 1.72 m બરાબર 16.72 મળશે બરાબર તો અહીંયા 16.72 અહીંયા તો ટાયર છે કે નહીં મોટરના ટાયર ચલો હવે મારે શું કરવાનું છે બહુલક m નો શોધવાનો છે p m માઈનસ 2x તો 3 ગુણ્યા 16.72 અને બીજામાં માઇનસ 2 ગુણ્યા x બાર કેટલું મળે મને 16.72 બરાબર 16.72 ગુણ્યા 3 50.16 કેટલા મળે છે માઇનસ 16.72 33.42 મળે છે બરાબર આમાંથી આ બાદ કરી નાખો તો કેટલા મળે તો કે એમાંથી બાદ કરતા 16.74 મળે Okay, Jason.